બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે 20 દિવસ પહેલા થયેલી મોતની ફરિયાદ થતા લાશ બહાર કાઢીને ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ ખસેડવામાં આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે અગાઉ તારીખ 20/1/2020 રાતે શાંતાબેન જયંતિભાઈ મકવાણા નામની મહિલાનું અચૂક મૃત્યુ થતા સમાજના રીતિરિવાજ મુજબ તારીખ 21/1/2020 રોજ તેમની દફનવિધિ કરવામાં આવી. મૃત્યુ પામનારના પતિ જયંતિભાઈ દલાભાઈ મકવાણા પોલીસ કે જે એએસઆઈમાંથી નિવૃત્ત હતા, તેમના ધર્મપત્નીનું મૃત્યુ નહીં પણ હત્યા થઈ હોય તેવું તેની શંકા ગઈ. તેમણે તારીખ 4/2/2020 રોજ પોલીસ ફરિયાદ નોંધાવી, જેથી આજરોજ છાપી પીએસઆઈ એલપી રાણા સાથે છાપી પોલીસ સ્ટાફ તથા મેડિકલ ઓફિસર ડૉક્ટર દીપકભાઈ જંસારી, ટીએચઓ ડૉક્ટર પ્રકાશભાઈ ચૌધરી સાથે મેડિકલ સ્ટાફ દ્વારા સ્થળ પર જઈને મરણ પામનાર શાંતાબેનની લાશ બહાર કાઢવામાં આવી. લાશને જોતા તેમને અમદાવાદ ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ મોકલી આપવામાં આવી. હવે જોવું એ રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે અને જો હત્યા થઈ છે તો તેમના હત્યારાઓ ક્યારે પકડાય છે તે તો આવનારો સમય જ બતાવશે. 10-15 દિવસ અગાઉ જે મોત થયેલું હતું એના સંદર્ભે પોસ્ટમોર્ટમ માટે બોલાવ્યા હતા, પણ અમે અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા બોડીની હાલત થોડી બગડી ગયેલ હોય તો અમે એને ફોરેન્સિક એક્સપર્ટ માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યું છે. 20 તારીખે સાંજે મારી વિશેષનો કોઈએ આ મોત થઈ. હવે ત્રીજા દાડે મને ખબર પડી કે હાર્ટ એટેક જેવું લાગતું હતું, એટલે અમે તે કરી અને એને દફનવિધિ કરી દીધી. અને પછી જ્યાં વાતો જાણવા મળ્યું કે આ કંઈક અજુગતું બનેલું છે, પછી અમુના અમુક માણસ ઉપર પૂછપરછ થતો શક થોડો જ હતો. અને આ 4 તારીખે ફરિયાદ દાખલ કરાવી છે. હવે જે આવે એમાંથી નીકળશે અને શકમંદો પકડાશે અને 100% સફળતા મળશે અમને. દીપક પુરબિયા, જીટીવી ન્યૂઝ, વડગામ.